હેલો મિત્રો, બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો બધા? તો આપણે આજે ટમાટી વાવવાની છે અને દિલીપ ઠાકોરના અહીંયાથી ઉપાડી લીધી ટમાટી. આજે તો જોઈ શકો છો, આ છે ટમાટીનો રોપ. આવડી આવડી ટમાટી વાવવાની છે આપણે, જો. અને એક તો આગળ દહીણું લઈને જાય છે ઘઉંનું, બાસકું લઈ લીધું હા, જો ચેમ પકડું છે તમે જુઓ. જો બે ભાજેરા છે બરાબર, તો આપણી વાડીઓની વચ્ચે આવે છે ગોડાઉન. જો કેળ બેર બધું એક નંબર છે, બધું અને મગફળી જેને ખાવી હોય તો આવી જાજો. જો મોટી થશે ને તારે મસ્ત ઓકેશન થઈ જશે. અને આ છે પપૈયા, તો કાલે રાતે વરસાદ થયો તો હારા મારો, એટલે કે આજે રીંગણી તો સોંપી દીધી છે. હવે ટમેટીનો વારો હોય તો આપણે ટમેટી સોંપી દઈએ, એટલે ઠંડા ઠંડા વાતાવરણ હોય અને લીલું હોય એટલે ચોંટી જાય. ટમેટા ખાવા થાય ત્યારે બહુ મોંઘા થઈ જાય ટમેટા. તો હવે આપણે અહીંથી આપણી વાડી એન્ટર કરવાનું છે. આપણો ગેટ જુઓ તમે, ખાલી આ ગેટ ને બોર્ડર છે એ જુઓ. હવે આપણે પણ એમ જ જવાનું છે, પણ આપણે દેખાશું નહીં એટલે બરોબર. જુઓ તમે, આ વરસાદ થયો, આવો પાણી ભરું છે બરાબર. અને વાતાવરણ અત્યારે સારું કે ઠંડુ જ છે, તો બધામાં વિડીયો એન્ડ સુધી જોતા રહેજો. ટમેટી વાવી આપણે, અને ટમેટા તો જેથી થશે તેથી આપણે કહેશું. આજે વરસાદના લીધે લીમડાની હાલત આવી થઈ ગઈ, એક તો અમારે લીમડો પડી ગયો હોય, દાડમની હાલત થઈ ગઈ. વરસાદનું પાણી મળી ગયું એટલે મજા આવી ગયા. તો ચાલો મિત્રો, આપણે ટમેટી વાવીએ ત્યાંનો વિડીયો બતાવીએ. અહીંયા લાગે વીજળી પડી ગઈ, શું મારી બીટી લીમડો પડી ગયો. તો ચાલો મિત્રો, આપણે ટમેટી વાવવા જઈએ. અહીંયા જઈને તમને બતાવું. તો લાઈક કરજો, શેર કરજો, અને નવા હોય તો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. હાય મિત્રો, તો કેમ છો? તો આપણે ઓલું ટમેટાનું રોપવાનું બતાવવાનું હતું, પણ હવે કંઈક કામથી અને વરસાદના કારણે આપણે ત્યાં જઈ શક્યા નહોતા. પણ આપણે પહેલાં એમને રોપા વાવી દીધા છે, ટમાટીના ને મરચીના અને જે હતા રીંગણીના ને કોઈ, તો વાવી દીધેલું હોય તો આપણે તમને ડાયરેક્ટ વાવેલું જ બતાવી દઈએ. કેમ કે વરસાદ થઈ ગયો તો આપણે વાવવાનું નહોતું, આપણે થોડુંક કામ આવી ગયું હતું ને વરસાદ એ થઈ ગયો એટલે દિલીપે એમને વાવી દીધા છે. તો ચલો તમને બતાવી દઈએ અહીંયા. આ જો વરસાદના કારણે બધું લીલું લીલું થયું હજી તો. તો તમારે ત્યાં કેવો વરસાદ છે જણાવજો, કમેન્ટ કરજો, અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. અત્યારે અત્યારમાં આપણે ચા પીને અહીંયા જાય રહે વિડીયો બનાવવા, કેમ કે વિડીયો રહી ગયો તો અધૂરો. તમે તે તો વાવી દીધી, તો જો આ છે હિન્દુ, હિન્દુની છે. જો જોઈ શકો છો, તુવેર છે. આ આ છે રીંગણી વાવી, તે કીધું હતું ને ટમાટી ને બધું છે, તો ટમાટીની છે પણ પહેલી બાજુ છે. જોઈ શકો છો વરસાદના લીધે હજી લીલું છે, ગારો ગારો છે. અને આ છે ભીંડો, ભીંડો તો એટલો ઉતરે છે કે વાત જ ના પૂછો. આ બોટી જી ગાયું, જો જે ટમાટી લઈને આવતા હતા એ ટમાટી વાવેલી. આ જો ટમાટી પણ એક નંબર વગેરે ચોટી ગઈ. અને આ છે દૂધી, એક તો પાકીને કેવડી મોટી થઈ ગઈ. હા જો કોઈને બી કરવું હોય તો લઈ જઈ શકે છે ને. આપણે આટલું બકાલું તો બહુ થઈ પડે.
અને આ છે ગીસોડા. તમારી યાદ તમે જે કહેતા હોય આપણે તો એને ગીસોડા કહીએ છીએ. ને આ ખાલામાં ગવાર ને એવું આવેલું છે હજી ઉગ્યું છે નહીં. તો જો આ દૂધીના વેલા ઠેઠ અહીંયાથી અહીંયા દૂધીના હોય અને આ છે રીંગણી અને સોરી તો કોકો કે ને આ જરાક ગવાર. તો મિત્રો આ છે કારેલા, અને કારેલા તો આપણે હોતા નહીં બિલકુલ, તો એ અમને વાયા હઈ. પણ હું કોકો કારેલો આવે ને તોડી નાખી દઉં, કેમ કે આપણે નહીં પાવતું કારેલાનું શાક બરાબર. તો હજી આમાં છે આવ્યા હોય તો આપણે જોઈ લઈએ. લાગતું નહીં કે આવ્યા હોય એવા, કેમ કે આપણે આવતા પહેલાં જ તોડી નાખીએ છીએ, કેમ કે આપણે નહીં બરાબર મજા આવતી. તો મિત્રો અરે 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 હમણાં દારૂ કપાઈ ગયું. તો મિત્રો ચલો તો આપણે આ વિડીયો કરીએ એન્ડ. તો નવા હોય તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો. વિડીયો કેવો લાગ્યો તો કમેન્ટ કરજો. તો આ જેવો હજી સૂતા છે આ છે રોહિત ઠાકુર વ્લોગ. જુઓ તમે આ જેવો સૂતા જુઓ તમે. એ ઉઠો આમ પંખો બંગલ સારું કરી. તો ચલો મિત્રો બાય બાય, લાઇક શેર ને કમેન્ટ કરી દેજો.